પાણી સંગ્રહ થવાને બદલે વેડફાઈ જતું હોય છે. જેમ હવા વગર જીવન શક્ય નથી તેમ પાણી એ જ જીવન છે. આમ છતાં પણ પાણીના પ્રશ્ને ગંભીરતાનો અભાવ હંમેશા રહેતો હોય છે. ઘર વપરાશ માટે જમીનના સ્તર ઊંચા લાવવા, બોર રિચાર્જ કરવામાં આવે તો ભવિષ્યની પેઢીઓને જળ સંકટનો સામનો ન કરવો પડે. ગુજરાતમાં કેટલાક ગામ એવા છે કે જ્યાં વરસાદી જળનો સંગ્રહ કરી તેવો મીઠા પરિણામ ભોગવી રહ્યા છે. સમસ્યાએ શોધી સુખની ચાવી, તરબતર થઈ ધરતી, જીવન થયું ભૂગર્ભ જળ, અનોછળ્યો ખુશીઓનો ભરો. જળ સંગ્રહ બદલી શકે છે જીવન, જળસંચય લાવી શકે છે જળક્રાંતિ. આકાશમાંથી વરસેલા અંધરાધાર વરસાદે આ વખતે ધરતીને તરબોળ કરી દીધી. સારા વરસાદથી ધરા એટલી તૃપ્ત બની કે પાણીના ઉભરા ઉછળ્યા. રાજ્યના કેટલાય ગામડાઓએ તરબતર થયેલી ધરતીમાં કાચા સોના સમાન પાણીનો સંગ્રહ કર્યો. વરસાદી પાણીનો સદુપયોગ કરીને કેટલાય ગામડાઓએ પીવાના પાણીની સમસ્યા હલ કરી નાખી. આજે અમે તમને કરાવીશું એવા ગામડાઓની સફર કે જ્યાં તરસ શું છે એ લોકોને ખબર જ નથી. કેટલાક એવા ગામો કે જ્યાં પાણી સાચવવાની દાયકા જૂની પરંપરા છે. પાણી સાચવવાનો એવો તે પાણીદાર પ્લાન બનાવ્યો કે ધૂમ ધખતા ઉનાળામાં પણ અહીં પાણીનો પોકાર નથી ઉડતો. જળ સંગ્રહથી જળક્રાંતિ લાવવાની અનોખી રીત અનેક ગામડાઓએ અપનાવી. આજે કેટલાય ગામો બન્યા છે આકાશી પાણીથી આત્મનિર્ભર. અને આ જ પાણીથી ખેતરોમાં લાવી શકાશે હરિયાળી. આ જ પાણી ગામોના ગામોની છીપાવશે તરસ. પાણીના સ્ત્રોત ઝડપભેર ઘટી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પાણીના કુદરતી સ્ત્રોત પણ ઓછા થયા છે. ત્યારે કચ્છના નાનકડા એવા કોડકી ગામે પાણીની ક્રાંતિ સમાન ઉદાહરણ પૂરું પાડ્યું. પેઢીઓથી ચાલી આવતી વરસાદી પાણીના સંગ્રહની પરંપરાએ આ ગામને ક્યારેય તરસ્યું રાખ્યું નથી. આમ તો કચ્છમાં કાયમ પાણીનો પોકાર હોય, પરંતુ કેટલાક વર્ષોથી અને ખાસ કરીને આ વખતના ચોમાસામાં રણમાં રેડમછેલ જેવી સ્થિતિ છે. સારા વરસાદનો મહત્તમ લાભ લીધો છે કચ્છના નાનકડા એવા કોડકી ગામે. દુકાળ હોય કે અતિવૃષ્ટિ, જરૂરિયાત માટેનું પાણી ક્યારેય આ ગામની સમસ્યા નથી બની. એમ કહો કે તરસ શું છે એ આ ગામના લોકોને ખબર જ નથી. જિલ્લા મથક ભુજમાં શહેરવાસીઓ પાણી માટે વલખા મારતા હોય છે ત્યારે પણ કોડકીવાસીઓ પૂરતું પાણી મેળવે છે. કોડકી ગામની 4,000 વસ્તી પાણી માટે સ્વાવલંબી બની છે. તેનું કારણ છે દાયકાઓથી ચાલી આવતી વરસાદી પાણીના સંગ્રહની પરંપરા. વોટર હાર્વેસ્ટિંગનું મોડલ કહી શકાય તેવું આ કોડકી ગામ પાણી માટે વલખા મારતા મહાનગરો માટે પ્રેરણારૂપ છે. એમ કહેવું ખોટું નથી કે આ ગામે વરસાદી પાણીનો ઉપયોગ કરીને જળક્રાંતિ આણી. કોડકી ગામમાં અંદાજે 450 જેટલા મકાનો છે. કોઈ ઘર પાકી છતવાળું છે તો કોઈ દેશી વિલાયતી નળિયાવાળું. દરેક ઘરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા વોટર ટેન્ક બનાવેલી છે. વરસાદ પડે કે તરત જ વરસાદી પાણીને ટાંકીઓમાં ઠલવાઈ જાય તેવી વ્યવસ્થા છે. 10,000 લીટરથી માંડીને 25,000 લીટર પાણીનો સંગ્રહ કરીને કોડકીવાસીઓ આ વરસાદી પાણીનો ઉપયોગ 12 મહિના કરે છે. પેઢીઓથી સચવાયેલી પાણીના સંગ્રહની પદ્ધતિને સમજવા News 18 ગુજરાતીની ટીમે ગામના મનજી હાલાય નામના વ્યક્તિના ઘરની મુલાકાત લીધી. મનજીભાઈના મકાનમાં 25,000 લીટર પાણી સંગ્રહ ક્ષમતાની ટેન્ક બનાવી છે. તેમનો 7 સભ્યોનો પરિવાર 12 માસ વરસાદી પાણીને પીવા અને રસોઈ માટે ઉપયોગમાં લે છે, છતાં પાણી ખૂટતું નથી.
જો કોળકી ગામની અંદર, આખા ગામની અંદર જેટલા ઘર છે એ ઘરની અંદર આરસીસી ટાંકા બનાવેલા છે. એ ટાંકા છત હોય અથવા તો નળિયા હોય અથવા તો પતરા હોય, એની અંદર પાઇપ દ્વારા પાણી ટાંકામાં ઉતારી અને એનો સંગ્રહ કરવામાં આવે છે. અને એ પાણી અમે વર્ષ દરમિયાન રસોઈ પાણીની અંદર, પીવાની અંદર, બધી જગ્યાએ એ જ ઉપયોગ કરીએ છીએ. એવું નથી કે આ ગામમાં પાણીના સંગ્રહની પરંપરા આજકાલની છે. પાણીનું મૂલ્ય અહીંના લોકોને દાયકાઓ પહેલા સમજાઈ ગયું અને કદાચ એટલે જ પેઢીઓની પેઢીઓ વરસાદી પાણીના સંગ્રહ કરતી આવી છે. તેમને વડીલોએ શીખવેલી પાણી બચાવવાની પદ્ધતિને આગામી પેઢી પણ જાળવી રાખવા માટે તત્પર છે. આ પાણી સંગ્રહ કરવાનું વડીલોમાંથી જ શીખવા મળ્યું છે. વડીલો સંગ્રહ કરતા એમાંથી મારા પપ્પાએ બી એવું જ ટેકનિક અપનાવી, અમે બી શીખ્યું એ ટેકનિક અપનાવશું આ પાણી સંગ્રહ કરવાની, અને આગળની પેઢીને પણ આ જે ટેકનિક છે વરસાદી પાણી સંગ્રહ કરવાની, કે આ જો કુદરત છે એને કેવી રીતે સંગ્રહી શકીએ, એનો લાભ ઉઠાવી શકીએ, તો અમે શીખ્યા, અમારી પેઢીને મેં શીખાડશું અમે. માત્ર વરસાદી પાણી જ નહીં પરંતુ કોળકી ગામમાં આવેલું તળાવ પણ ગ્રામજનો માટે ઉપયોગી છે. ગામની ઊંચાઈ પર આવેલું તળાવ છેલ્લા 20 વર્ષથી ગામના જળ સંગ્રહ પ્લાન માટે મદદરૂપ છે. જ્યારે વોટર સપ્લાયનું પાણી બંધ રહે છે ત્યારે તળાવનું પાણી પાઇપ વાટે ઘરે ઘર પહોંચે છે. તળાવ ઊંચાઈ પર આવેલું હોવાથી કોઈ પણ યાંત્રિક ઉપકરણો વગર ગ્રેવિટી સોર્સથી પાણી પહોંચાડવામાં સરળતા રહે છે. તળાવ બાંધ્યું છે તો એ તળાવનો અમે પૂરેપૂરો ઉપયોગ લઈ છીએ, અને એ જે સંગ્રહ એમાં થાય છે પાણીનો, તો અમે 3-4 મહિના સુધી એ ગામમાં વોટર સપ્લાયમાં પાણી આપીએ છીએ. આકાશમાંથી વરસતું પાણી કાચું સોનું સમજીને અહીંના લોકો સાચવે છે અને વાપરે પણ છે. ત્યારે કચ્છના આ નાનકડા ગામે અપનાવેલી પાણી સંગ્રહની પદ્ધતિ અન્ય ગામો પણ અપનાવે તો પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ શકે તેમ છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કોળકી, ભુજ. દરિયાઈ અને સુકીભઠ જમીનમાં પણ હરિયાળી કોઈ લાવી શકે તો એ છે માત્ર મીઠું પાણી. અને આવા જ વિસ્તારમાં વરસાદી પાણી સાચવીને તેનો સંગ્રહ કરીને અમરેલી પંથકના એક ખેડૂતે કમાલ કરી નાખી. લીલુંછમ ખેતર, લહેરાઈ રહેલો હરિયાળો પાક. આમ તો ચોમાસા દરમિયાન ખેતરોમાં આવા દ્રશ્યો સામાન્ય છે, પરંતુ આ એક એવું ખેતર છે કે જ્યાં માત્ર ચોમાસામાં જ નહીં પણ બારે માસ હરિયાળી જોવા મળે છે. દરિયા નજીકનો ખારોપાટ વિસ્તાર હોવા છતાં અહીંની ધરતી ઉગાડે છે લીલોછમ પાક. દરિયાના ખારાપાટ મીઠો બનાવી દીધો છે જાફરાબાદના આ ખેડૂતે. નાનકડા ગામ વડલીના ખેડૂત પ્રવીણભાઈએ અદભુત કામગીરી કરી છે. વરસાદી પાણીનો સંગ્રહ કરીને આ ખેડૂતે જાણે કે પોતાના ખેતરમાં હરિયાળી ક્રાંતિ લાવી દીધી. આસપાસના વિસ્તારમાં દરિયાઈ પટ્ટી હોવાથી જમીનમાં ખારું પાણી હતું, પરંતુ આ ખેડૂતે અનોખો ઉપાય અજમાવ્યો. પોતાના જ ખેતરમાં 30 ફૂટ ઊંડું તળાવ બનાવીને વરસાદી પાણીનો સંચય કર્યો. ખેતરમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોવાથી પ્રવીણભાઈએ ખેતરમાં પડતું વરસાદી પાણી તળાવમાં વાળવાનો પ્રયત્ન કર્યો અને તેમાં તેઓ સફળ પણ થયા. પ્રવીણભાઈએ એવી રીતે ગોઠવણ કરી કે વરસાદી પાણી 30 ફૂટ ઊંડા તળાવમાં સંગ્રહી શકાય. તેઓએ પોતાના ખેતરમાં અલગ અલગ ભૂંગળા ગોઠવી એક વીઘાના ખેતરમાં ઊંડું તળાવ બનાવ્યું. વરસાદનું એક પણ ટીપું વ્યર્થ નહીં જવા દેવાના સંકલ્પ સાથે આ ખેડૂતની મહેનત રંગ લાવી અને અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ જ્યારે પણ થાય ત્યારે આખું વર્ષ ખેતી કરી શકે તેટલું પાણી આ તળાવમાં એકઠું થાય છે. વરસાદ પહેલા મારે ભાઈ પાણી મોડું પડી ગયું હતું, હવે વરસાદ થયો, રિચાર્જ થયું, તરત જ પાણી મીઠું થઈ ગયું. અને આ પ્રભાવ અને આજુબાજુ વાળવા ખેડૂતોને બધાને સિંચાઈ કરવા માટે પાણી ફાયદો થાય છે. બાજુમાં બે આમ કૂવા છે, આ બાજુ કૂવા છે, બધી બાજુ કૂવા છે, જે બાજુ કૂવા બધાને મતલબ રિચાર્જ કિલોમીટર સુધી રિચાર્જ અંદર જમીનમાં તળમાં ઉતરી જાય છે. જાફરાબાદ પંથકમાં ખાસ કરીને મગફળી, તલ, કપાસ, બાજરીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે. અહીં દરિયો એકદમ નજીક હોવાથી આ વિસ્તાર એકદમ ખારાપાટ સમાન છે.
અહીં પીવા લાયક પાણી પણ ખારું આવતું હોવાથી પ્રવીણભાઈએ અપનાવેલો આ કિમિયો કમાલ કરી ગયો. આ પ્રગતિશીલ ખેડૂતે વરસાદી પાણીને રોકીને ખેતી તો સમૃદ્ધ કરી જ, પરંતુ પોતાના ઘરમાં વરસતા વરસાદી પાણીનો પણ સંગ્રહ કર્યો. પ્રવીણભાઈની કોઠાસૂજને અપનાવવા અન્ય ગામના ખેડૂતો પણ પાણીનો આ પ્લાન અપનાવવા આતુર છે. બહુ સારું કામ કરેલું છે અને આજુબાજુ વાળાને પણ ફાયદો થયેલો છે. આ ખારી જમીનમાં આ પાણી ફરતું થયેલું છે અને બધાય કવા સારસિંગ બહુ સારા થયેલા છે. કહેવાય છે કે એક સારો વિચાર દુનિયા બદલી કાઢે. આવો જ કંઈક વિચાર લાવીને અમરેલીના નાના ગામના ખેડૂતે દરિયા નજીકની ખારી જમીનમાં મીઠા પાણીનો સંગ્રહ કરી ખેતીમાં હરિયાળી ક્રાંતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો. વરસાદી પાણી બચાવવાની સિસ્ટમ જૂનાગઢમાં વર્ષો જૂની છે. જૂનાગઢના નાગરવાડા વિસ્તારમાં મોટાભાગના ઘરોમાં ભોં ટાંકા એટલે કે ભૂગર્ભ ટાંકા જોવા મળે. અહીંના દરેક ઘરોમાં વરસાદી પાણી સંગ્રહ કરી તેનો આખું વર્ષ ઉપયોગ થાય છે. અહીંના મોટાભાગના જૂનવાણી ઘરોમાં ભૂગર્ભ ટાંકા આજે પણ પાણીનો સંગ્રહ કરી જાણે છે. નાગર સમાજના અગ્રણીઓ કહી રહ્યા છે કે અમારા વડીલો પાસે કોઠા સૂજ હતી અને તેમણે બનાવેલા ટાંકા આજે પણ આશીર્વાદ બન્યા છે. અમારા દાદા અને વડવાએ ભલે લોકો પાસે ભણતર નહોતું, પણ કોઠા સૂજ જેને કહેવાય એના કારણે અમારા 90% મકાનોમાં ભૂગર્ભ પાણીની સંગ્રહ કરવાની જે લોકોની બુદ્ધિ હતી એ આજે ઓછો વરસાદ થાય છતાં પણ અમારા કુટુંબમાં જેટલા સભ્યો હોય એ લોકોને આશરે 1.5 વર્ષ સુધી પાણીની કોઈ પણ તકલીફ પડે નહીં. રેતી ચૂનો અને ચીરોડીના મિશ્રણથી બનેલા ટાંકામાં સંગ્રહાયેલું પાણી અમૃત સમાન માનવામાં આવે છે. મહિલાઓ કહે છે કે અમારા વડીલોએ આપેલો વારસો આજે પણ અમે જાળવી રાખ્યો છે અને વરસાદી પાણીથી રસોઈ પણ સ્વાદિષ્ટ બને છે. એટલે આ પાણી છે એ 5-10, 5-1 વર્ષ સુધી તો ચોક્કસ એટલું છે કે વરસાદ ના આવે ને પાણીની તંગી પડે તો એમાં પાણી ક્યારેય ખૂટતું નથી. એટલે એ અક્ષયપાત્ર જેવું છે. આ પાણી છે, વરસાદનું પાણી છે, એ રસોઈમાં બહુ સારી રીતે ઉપયોગ કરી શકાય છે. દરેક ધાન્ય છે તે સરસ રીતે બાફી જાય છે. વર્ષો પહેલા વડીલોએ જળનું મહત્વ સમજાવ્યું અને એટલે તેમણે જળ સંચયનો અભિગમ અપનાવ્યો. હવે ગ્લોબલ વોર્મિંગના આ સમયમાં પાણીની કિંમત જાણીને સંગ્રહ કરવાનો સમય આવી ગયો છે. અમરેલીથી રાજન ગઢિયા સાથે અતુલ વ્યાસ, News 18 ગુજરાતી, જૂનાગઢ. દેશમાં આજે અનેક રાજ્યો પાણી તંગીનો સામનો કરી રહ્યા છે, ત્યારે મહેસાણા શહેર નજીક આવેલ દેદિયાસણ GIDC વિસ્તારની એક શાળામાં વરસાદી પાણીને હાર્વેસ્ટિંગ પદ્ધતિથી 1 લાખ લીટર વરસાદી પાણી એકત્ર કરવાનો તેમણે કિમિયો અપનાવ્યો છે અને તે કિમિયો એ ગુજરાતમાં પ્રથમ કિસ્સો જોવા મળ્યો છે. મહેસાણા શહેર નજીક આવેલા સરદારધામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી છે તક્ષશિલા નામની શાળા. પાણીની સમસ્યાને જોતા અહીં કહેવાય છે કે પાણી ખૂટે તે પહેલા જ પાળ બાંધવામાં આવે. આ એ જ શાળા છે કે જ્યાં પાણીનું મહત્વ પણ સમજાવવામાં આવે છે અને અમૃતરૂપી વરસાદના એક એક પાણીના ટીપાનો સંગ્રહ કરવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું. શાળાના કમ્પાઉન્ડમાં ઊંડા ખાડા કરી રેન વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ પ્રમાણે માટલા આકારની 4 મોટી ટાંકીઓનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું. એક એક ઈંટને ચણીને ગોળાકાર પાણીને સંગ્રહ કરવા માટેની ટાંકીઓ બનાવવાનું શરૂ થયું. ટાંકાઓ બનાવવા માટે ખાસ બનાવટની ઈંટો નક્કી કરાઈ અને પછી ઉત્તમ કારીગરોએ કામ શરૂ કર્યું. વરસાદી પાણીના સંગ્રહ માટે શાળાની છત પર પડતા વરસાદી પાણીને પાઇપ થકી સંગ્રહ કરવાનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં વરસાદના પાણીને પહેલા પાઇપલાઇનથી જોડાણ કરી નાની કુંડીમાં ઉતારવામાં આવે છે અને તેનો ખુલ્લા મેદાનમાં નિકાલ કરાય છે. બાદમાં છત સંપૂર્ણપણે જ્યારે સ્વચ્છ થઈ જાય ત્યારે તે નાની કુંડીમાં એક ફિલ્ટર લગાવી તે પાણીને ગાળીને ભૂગર્ભમાં બનાવેલા મહાકાય માટલા આકારની ટાંકીઓમાં સંગ્રહ કરાય છે. આમ વરસાદી પાણીનો વ્યય થતો અટકાવી અને ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ કરતા શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીનું ઉત્તર ગુજરાતમાં આ પ્રથમ આયોજન કરવામાં આવ્યું.
આમાં વિશેષતા એવી છે કે 1 લાખ લીટરનું જે ટાંકું એક જ નથી, પણ 25-25 હજાર લીટરના એક ગોળ ટાંકા છે. એને જો સમજવું હોય તો એક આપણે માટલી કહી શકીએ. તો 25-25 હજાર લીટરની 4 માટલી અમે અંડરગ્રાઉન્ડ અમારા મેદાનમાં બનાવેલું છે અને એની અંદર અમે પીવાના પાણીનો અમે સંગ્રહ કરીએ છીએ. માટલા આકારના ટાંકાનું તક્ષશિલા નામની શાળામાં નિર્માણ થયું છે. એક માટલા આકારની ટાંકાની કેપેસિટી 25 હજાર લીટર પાણીનો સંગ્રહ કરવાની છે. આ પ્રકારના કુલ 4 ટાંકા બનાવવામાં આવ્યા છે, જેમાં કુલ 1 લાખ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે છે. વર્ષ દરમિયાન અહીંના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી પીવાના પાણીનો ઉપયોગ કરશે. અત્યારે પીવાનું શુદ્ધ પાણી એ સૌથી મોટો બધાનો વિષય છે. સામે સામે આરો પ્લાન્ટની નકારાત્મકતા આપ પોતે પણ મીડિયામાં આપણે બધા જાણીએ છીએ. તો આ પાણી સેહતમંદ છે અને એટલા માટે આ પાણી અમે પીવાનો આગ્રહ રાખીએ છીએ કે જેથી વિટામિન B12 અને એના લગતી કેટલીક જે કંઈ પણ તકલીફો છે એ આપણે બહુ સારી રીતે નિવારી શકીએ છીએ. એટલે સ્વાસ્થ્યવર્ધક પાણી અમે આને માનીએ છીએ, માટે આ જ પાણી પીવાનો અમે શાળામાં આગ્રહ રાખીએ છીએ. મહેસાણાની આ શાળાએ ઉત્તર ગુજરાતમાં રેન વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિનો સર્વપ્રથમ ઉપયોગ કરી શાળાના મેદાનમાં જ મટકા ટાંકા બનાવ્યા. માટલા આકારના ટાંકા બનાવવા માટે કોઈ જ મેટલનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. ટાંકાઓ બની ગયા બાદ તેને માટીથી ઢાંકી દેવાથી શાળાના બાળકોને પોતાનું રમતગમતનું મેદાન પણ મળી ગયું. આ ટાંકામાં જે વરસાદી પાણી એકત્ર કરવાનું છે તેના માટે શાળાના 2 મોટા બિલ્ડિંગની છત પર વરસતા પ્રથમ વરસાદનું પાણી પાઇપલાઇન સંલગ્ન નાની કુંડીમાંથી નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ ચોમાસાની સિઝનનો જેટલો પણ વરસાદ વરસશે તે પાણીને આ પાઇપલાઇનની કુંડીમાં રહેલા એક ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવશે. પછી તે સ્વચ્છ કરેલું પાણી ભૂગર્ભમાં બનાવેલા 25 હજારની કેપેસિટીના 4 મોટા માટલા આકારના ટાંકામાં ભેગું કરવામાં આવશે. આમ મહેસાણાની તક્ષશિલા શાળાએ ઉત્તર ગુજરાતમાં રેન વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિથી વરસાદી પાણી એકઠું કરવાની પહેલ કરી અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ બની છે. જળ સંચયનું આનાથી ઉત્તમ ઉદાહરણ બીજું કયું હોઈ શકે? કુદરત આપણને દર વર્ષે વરસાદ રૂપે પાણીનો ખૂટે નહીં તેટલો ખજાનો આપે છે. આપણે તેનો સંગ્રહ કરીએ તો પાણીની સમસ્યાથી હંમેશા માટે છુટકારો મેળવી શકાય. વિજ્ઞાનથી લઈને ધાર્મિક પુસ્તકોમાં વરસાદના એક એક ટીપાના જતન માટે ઘણું લખાયું છે અને એ જ જળ આવનારા સમયમાં જીવન પણ સાબિત થશે આ વાત નવાઈ લગાડે તેવી છે. કેતન પટેલ, News 18 ગુજરાતી, મહેસાણા. પાણી એ વિકાસની ગુરુ ચાવી છે. વૈશ્વિકરણના આજના સમયમાં વિશ્વ સ્તરે આર્થિક, સામાજિક અને રાજકીય રીતે પાણીનું મહત્વ સ્વીકારવા લાગ્યું છે. પણ દરેક માણસ પાણીનું મહત્વ અને મૂલ્ય સમજે, સ્વીકારે અને વ્યવહારમાં તેનો અમલ કરે તે અતિ જરૂરી છે. અહીં સમય છે બ્રેક ટુ, અને બ્રેક બાદ વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની, કે જ્યાં કેટલાક નાગરિકોએ પાણીને પારસ બની સમજતા જ તેમનું કલ્યાણ થઈ ગયું. વેલકમ બેક. તો વાત થઈ રહી છે જળક્રાંતિની. આમ પણ ઉનાળો આવે અને બનાસકાંઠા પંથકમાં પાણીનો પોકાર શરૂ થાય, પરંતુ કેટલાક લોકોએ આ આફતને અવસરમાં બદલી નાખીને પાણીનો પ્રશ્ન જ હલ કરી નાખ્યો. વરસાદી પાણીનો સંગ્રહ કરીને આ પાણીને બનાવ્યું પારસમણી. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે પાણીની વિકટ સમસ્યા ઊભી થાય છે અને કેટલાય લોકો આ વિકટ પરિસ્થિતિનો ગંભીર સામનો કરે છે. જો કે કેટલાક એવા પણ લોકો છે કે જેઓને પાણીનું મૂલ્ય અત્યારથી જ સમજાઈ ગયું છે. આવા જ એક વ્યક્તિ એટલે વીરચંદભાઈ પટેલ ઉર્ફે દાસ કાકા. 7 વર્ષ પહેલા તેઓએ વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકી બનાવી છે અને ત્યારથી જ તેઓએ ચોમાસાના પાણીને બચાવીને ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું. પહેલા તેઓ આ પાણીનો ઉપયોગ પીવા માટે અને રસોઈ માટે કરતા, ત્યારબાદ પોતાની ફેક્ટરી પર 1 લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે એટલી મોટી ટાંકી બનાવી. સારા વરસાદથી આ ટાંકી ભરાય છે અને આખા વર્ષ દરમિયાન તેઓ વરસાદી પાણીનો ઉપયોગ કરે છે. અને એરિયો જ 12 મહિના પીતા હોઈએ છીએ અને કોઈ વખત જો પાણી બચી જાય અને નવો વરસાદ આવે તો એમાં જ ઉમેરી લઈએ કાઢ્યા વગર. એટલે 1.5-2 વર્ષનું પાણી એ પીવામાં કોઈ તકલીફ નથી અને બહુ સરસ રહે. બીજા બધા આરોનું પાણી ને, કારણ કે એક તો ખેતરે અમારું ક્ષારવાળું પાણી હતું અને અમે ઘરેથી વોટર બેગ ભરી મિનરલ આરોનું પાણી અને ખેતરે પીવા લઈ જતા હતા.
એની જગ્યાએ એવું ઊંધું થઈ ગયું કે ભાઈ ખેતરે આ વરસાદનું પાણી ભેગું કરેલું એ અમે એવું વોટર બેગ ભરીને ઘરે લાવીએ છીએ અને આરોને માળિયા ઉપર મૂકી દીધા. ડીસાના માલગઢ ગામે રહેતા ધીરાજી માળી પણ પાણીનું મૂલ્ય જાણી અને સમજી ચૂક્યા છે. તેઓએ તેમના ઘરમાં વરસાદી પાણીના સંગ્રહનું આયોજન કર્યું છે. તેઓ 5 ભાઈઓનો પરિવાર સાથે રહે છે અને તમામ ભાઈઓના ઘરે વરસાદી પાણીના સંગ્રહ માટેની ભૂગર્ભ ટાંકીઓ બનાવવામાં આવી છે. વરસાદી પાણીના ઉપયોગથી કેવા ફાયદા છે એ વીરાજી પાસેથી જ સાંભળીએ. પણ આ વરસાદના પાણીથી 3 વર્ષથી અમે ઉપયોગ કરીએ ત્યારથી એની આ બીમારીઓ ઘરની અંદર લગભગ એને ઓછામાં ઓછી જોવા મળે એમ, અને હજી સુધી અમે જોઈ નથી કે ઢેચણની તકલીફ, કોઈ પેટ વધવાની તકલીફ, કે આર્થિક બીજી કોઈ તકલીફ, કે કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ થવો એ હજી સુધી શક્ય જોયું નહીં. આમ તમામ લોકો, જે લોકો પાણીની સમસ્યાથી પીડાય છે, જે લોકો પાણીની ખેંચ પડી રહી છે, તમામ લોકો જો આ ઉપાય અપનાવે તો કદાચ આવનારા સમયમાં તમામ લોકોને આ પાણીની સમસ્યામાંથી છુટકારો મળી શકે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.